અબડાસા તાલુકાના સણસોરા ગામે બાર કલાકથી લાઇટ ન આવતા ગામના સરપંચ દ્વારા પી અધિકારીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને લાઇટ અંગે ચર્ચા કરવામાં આવી જેમાં બોલાચાલી સર્જાઈ હતી સણોસરામાં રાતે બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી લાઇટ ન આવતા સણોસરાના સરપંચ શ્રી પરેશસિંહ જાડેજા દ્વારા બાર કલાકથી વીજ કનેક્શનમાં લાઇટ ન આવતા પી જી અધિકારી શ્રી કોટવાલને જણાવ્યું હતું પીજી વી અધિકારીએ જણાવ્યું કે આવા ફોલ્ટ થવાના જ આ કોઈ મોટો અકસ્માત નથી બાર કલાક જ વીજળી ન આવી તેવા અકસ્માત સર્જાતા હોય છે તેવું તેમણે જણાવ્યું હતું જે થાંભલો ભેડિયામાં કામ કરતા હોય અને એક ડમ્પર દ્વારા તૂટ્યો હતો અને ડમ્પરમાં તાર આવી જતા પી અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ડમ્પરના માલિક પાસેથી સરકારના નિયમ અનુસાર વસૂલાત કરવામાં આવી પરેશી જાડેજાએ એવું જણાવ્યું કે આ થાંભલા નાખવાની પરમિશન ક્યારે મળેલ છે આ ભેડિયા માટે એનો સી ક્યારે મળેલ છે જે બાબતે પરેશી જાડેજાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી સાંભળો તેમણે શું કહ્યું

ની હદમાં જે અત્યારે કામો ચાલુ છે અને સણોસરા ગામમાં કાલે રાતે લગભગ બાર વાગ્યાની આજુબાજુ લાઇટ ફોલ્ટમાં ગઈ છે જેને ગામમાં બે લગ્ન અને એક સગાઈ અને ગામમાં પાણી પણ આજે પાણી પણ નથી એટલે લાઇટના ફોલ્ટ માટે મને આવવાનું થયું આ ભેડિયા ઉપર જે ભેડિયા ઉપર જોતાં આખો ડમ્ફર એમનો તાર તાર સાથે સંકળાયેલો અને તાર બધા ડમ્ફરમાં વિટાઈ ગયા હતા અને અહીંયા જોતા આ જે પ્લોટ એને પણ થયો છે જેમાં જીઇ બીની એનઓસી પણ લીધેલી છે તો જીઇ બીની એનઓસી અને અહીંયાનું જાત નિરીક્ષણ કરીએ તો ખરેખર આ સાહેબે કેવી રીતે એનઓસી આપી છે અમને પણ ખબર નથી પડતી અને એનઓસીની ખાસ તપાસ પણ થવી જોઈએ અહીંયા સાહેબને બોલાવ્યા સાહેબ રૂબરૂ મળતા અને સાહેબે એવું કીધું કે આ તો ફોલ્ટ થાય ગામમાં લાઈટ ન હોય એનાથી કાંઈ વાંધો નહીં આ આવા ફોલ્ટ થતા જ હોય છે એટલે એમને ગામ પ્રત્યેની કોઈ હમદર્દી પણ નથી ગામમાં પાણી નથી એના માટે પણ સાહેબે કોઈ હમદર્દી બતાવી જ નથી અને આ આ બાજુમાં જોઈએ છીએ તો આગળ આગળવાળો ભેડિયો તમે જોશો તો એ ભેડિયો વર્ષોથી અહીંયા ચાલુ છે જેની પાસે કોઈ જમીન પ્રાઇવેટ જમીન કે લેન્ડ સરકારી લેન્ડમાં ભેડિયા ચાલુ છે છતાંય પણ કોઈ ખનીજ ખાતાવાળા કે કોઈ મામલતદાર કે કોઈ પોલીસ ખાતું કે કોઈ પણ આજે આજ સુધી અહીંયા સુધી અહીંયા આવેલ નથી જેની આજે ગામના સરપંચ તરીકે પણ મને ખરેખર દુઃખની લાગણી અનુભવું છું કે આટલું બધું ચાલુ હોય અને ગામને આટલી હેરાનગતિ હોય કે પંદર પંદર કલાક સુધી કે વીસ વીસ કલાક સુધી ગામને લાઈટ ન મળે અને ઉદ્યોગો ચાલુ રહેતા હોય તો ખરેખર આના માટે આજે મેં મામલતદારને પણ ફોન ઉપર જાણ કરી છે કલેક્ટર ઓફિસમાં પણ જાણ કરી છે અને તલાટીને પણ જાણ કરી છે અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે કે ખરેખર આવા હાઈવાવાળા બેફામ હાલતા હોય અને વાયર તોડી નાખશે તો સવારમાં કોટ કોટવાલ સાહેબ અમારા જીઈબીના અધિક્ષક ઇજનેર નાયબ ઇજનેર છે એને પૂછતા એમણે કીધું કે એમના પાસે અમે દંડ વસૂલી લીધો છે ભાઈ દંડ તમે વસૂલ્યો છે સવારમાં અગિયાર બાર વાગે જે દંડ ભર્યો હોય એની આજની તારીખની દાખલા તરીકે આજે ચૌદ તારીખ હોય તો ચૌદ તારીખને એની એમની પાસેથી આપણે હું આરટીઆઈમાં ટીઆઈમાં રિસિપ્ટ પણ માગીશ અને એના સિવાય એ એ જે એનઓસી આપી છે એનઓસી અમે પંચાયતનું કોઈ આજ દિવસ સુધી દાખલો નથી આપ્યો ગ્રામ પંચાયતની કોઈ એનઓસી નથી તો આ પ્લોટ એને કેવી રીતે થયા છે ગ્રામ પંચાયતને કોઈ આમાં કોઈ વિશ્વાસમાં લેવામાં જ નથી આવ્યો અને કોટવાલ સાહેબ એનામાંથી જે એનઓસી આપી છે ખરેખર એના ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ અને એને જો બઢતી મળતી હોય તો બટકે બઢતી એની અટકાવવી જોઈએ એવી હું જીઈબીમાં પણ વડોદરા પણ આજે લેટર લખી અને ગામમાં ઠરાવ કરીને આજે ગ્રામસભા ભરી અને એના માટે હું વડોદરા પણ લેટર લખીશ કે ખરેખર આવા કોઈ જીઈબીના ઇન્જનેરને અહીંયાથી દૂર કરવા જોઈએ હું પરેશી બનુભાઈ જાડેજા ગામ સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ પૂર્વ પૂર્વ પ્રમુખ અબડાસા તાલુકા બીજેપી અને હાલે સરપંચ સંગઠન અબડાસા પ્રમુખ આજે મારા સણોસરા ગામમાં લગભગ છેલ્લા ચૌદ કલાકથી લાઈટ નથી અને અમારા પાણીના કૂવા ઉપર મોટર પબંધ પડી છે જેથી ગામમાં આજે બે લગ્ન અને બે સગાઈ હોતા ગામને પાણીની પરિસ્થિતિ વિકટ હોતા જો સમાચાર મળ્યા કે રાતથી લાઈટ ગઈ છે એનું કારણ છે કે આ ભેડિયા ઉપર કોઈ ડમ્ફરવાળાએ તારને તોડી અને તારમાં ફસાયેલો આખો ડમ્ફર મેં ફોટા પણ પાડ્યા છે અને ફોટા આપ સુધી પણ પહોંચાડ્યા છે પણ જીઈબીને જાણ કરતાં જીઈબીના સાહેબ પણ અહીં આવેલ પણ ખરેખર દુઃખજનક એ વાત છે મારા માટે કે અમારા ગ્રામ પંચાયત માટે કે સરકાર માટે કે આ આ બધા ઉદ્યોગ ચાલુ હોય તો એમની એનો એનઓસીઓ લઈ અને ખેતરે એને થતા હોય તો આ ભેડીઓ લગભગ લગભગ વર્ષોથી ચાલુ હોય અને એની એનઓસી એને ક્યારે મળી અને એને ક્યારે થયું એની પણ તપાસ કરવી જોઈએ કે ખરેખર આવી રીતે જો હાલતા હોય અને બાજુમાં જે અત્યારે રામર પ્લાન પડ્યો છે જૂનો ભંગાર ભંગારની હાલતમાં પડ્યો છે બાજુમાં ઑડીઓ બનેલી છે એ ખરેખર કોઈ સર્વે નંબર નથી એ સડોસરાની નાંદ્રા ગામની સરકારી જમીન છે સરકારી જમીનમાં વર્ષોથી આ લોકોએ ધંધો કર્યો છે છતાંય ક્યાંય પણ કોઈ સારા કામ માટે પંચાયતોને પણ કામ નથી આવ્યા અને નથી ક્યાંય કોઈ સારું કામ કરતા જ્યારે જઈએ ત્યારે કોઈને કોઈ ઉતળા જવાબ આપે આજે જીઈબી માટે લાઇટ ગામની લાઇટ માટે મેં કોટવાલ સાહેબને પણ બોલાવ્યા ડેસલ પર લાગે એમને ડેસલ પરના નાયબ અધિક્ષક ઇન્ડિયર છે જીઈબીના એમને બોલાવતા એમને પણ મને જવાબ એવો આપ્યો કે ગામમાં લાઈટ ન હોય તો ચાલે પણ ખરેખર આ લોકોને ફોલ્ટ થયો છે એટલે પંદર કલાક સુધી ગામને શું વાંધો અરે ભાઈ તમે સાહેબ છો આજે ગામની દશા શું છે પાણી માટે અમને ગામમાં બેસતા કેટલો કંટાળો આવતો હશે એ અમારા માટે અમને જ ખબર હોય તો આ કોટવાલ સાહેબે પણ જે એનઓસી આપી છે એ તમારી સામે વાયર જાય છે અને બાંધકામ પ્લાન્ટ બધું તમે સામે ફોટા તમારી સામે છે વિડીયો તમારી સામે છે જો આવી રીતે એનઓસી જીઈબી આપતી હોય તો જીઇબીના સાહેબ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ હું કોર્ટમાં એના માટે એફિડેવિટ પણ કરવાનો છું અને એને લીગલ નોટિસ પણ મોકલવાનો છું કે ખરેખર આવી એનઓસી આપી અને આજે ગામમાં અમને એક થાંભલો ખોડવો હોય તો ગામમાં થાંભલો અમારા નથી ખોડી શક નથી ખોડી આપતા આજે ગામમાં દલિત સમાજની પરિસ્થિતિ જોઈએ તો ત્યાં થાંભલા જર્જરીત પડ્યા છે પણ આ કોટવાલ સાહેબ એક થાંભલો ખોડવા તૈયાર નથી જેમ લાઇટ આવી ઓગણીસો ને એસીમાં એ પછી અમારા ગામના તાર ન બદલ્યા અવારનવાર રજૂઆતો કરી અમારા તાર ગામના ન બદલ્યા પણ અમારા જૈન મહાજન એમને કીધું કે અમને આ કેબલ નાખી આપો તો જૈન મહાજનને તાત્કાલિક કેબલ નાખવામાં આવ્યા એનું કારણ કે તોડબાજ આ અધિકારી બિલકુલ તોડબાજ છે અને એને અહીંયાથી જો વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો અમને જે પણ પગલાં ભરવા પડશે અમે સણોસરા ગ્રામ પંચાયત દ્વારા ભરશું અને વડોદરા આજે જ હું લેટર લખાવું છું ગ્રામસભાનો સાંજે ઠરાવ કરી અને આજને આજ હું લેટર પણ લખાવું છું કે ખરેખર આ લોકો ઉપર પગલાં ભરવા જોઈએ